નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 7ની અંદર એક્ટિવિટી 5માં એ ત્યાં સુધી આપણે જોઈ લીધું છે. તો આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 5B C અને D. તો એક્ટિવિટી 5A છે, આપણે વ્યવસ્થિત જોઈ લીધી છે કઈ રીતના છે. તમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય અને તેમાંથી પ્રશ્ન પૂછ્યો હતો, તેને એડવર્ટાઇઝમેન્ટને આધારે આપણે તેના જવાબ કઈ રીતના આપવા તે આપણે વ્યવસ્થિત જોઈ લીધું છે. તો આપણે આજે 23 બીજી 3 જાહેરાત વિશે જોવાનું છે. તો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે, ચાંદની સેન્ડલ શોપ. શોપ એટલે કે સાબુ. ચાંદની સેન્ડલ શોપ નામો જે સાબુ છે તેની જાહેરાત આપવામાં આવેલી છે, કે તેના વિશે આ જાહેરાતની અંદર વાત કરી છે કે તેનો નેટ વેટ વેન્ટ પેકેટ જ્યારે તે પેક થયો છે ત્યારે તેનો વજન કેટલો છે, 100 ગ્રામ્સ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ કે વન પીસની એક એની પ્રાઇસ કેટલી છે, RS 12.75 રૂપીસ. પેકેટ ક્યારે થયું છે તેનું, કે June 2013. મેન્યુફેક્ચર્ડ બાય આ કોણ બનાવે છે સાબુને, કે રોશની ઇન્ડસ્ટ્રીઝ નામની જે કંપની છે તે બનાવે છે. અને તે ક્યાં આવેલી છે, કે સુંદરપુર ગુજરાતની અંદર આવેલી છે. તો આ જાહેરાત છે તેને આધારે નીચે જે 5 પ્રશ્ન આપેલા છે એ 5 પ્રશ્ન આપણે જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો ફર્સ્ટ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેટ ઓફ સોપ, વેટ એટલે કે વજન, કે સોપ છે સાબુ છે તેનો વજન કેટલો છે. તો કેટલો છે જ્યારે તે પેક થાય છે ત્યારે સાબુનું વજન તમને આપેલું છે ઉપર જુઓ, તો કે 100 ગ્રામ્સ. તો કે આપણે લખી શકીએ ધ વેટ ઓફ સોપ ઇઝ 100 ગ્રામ્સ. પછી ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, વેર ઇઝ રોશની ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ, તો કે રોશની ઇન્ડસ્ટ્રીઝ છે તે ક્યાં આવેલી છે. તો ક્યાં આવેલી છે રોશની ઇન્ડસ્ટ્રીઝ, તો કે સુંદરપુર ગુજરાતમાં. તો આપણે લખીએ કે રોશની ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન સુંદરપુર ગુજરાત, કે સુંદરપુર ગુજરાતની અંદર રોશની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, વેન વોઝ ધીસ સોપ પેકેટેડ, કે આ સોપ છે તે ક્યારે પેક થયેલો છે. તો કે ધીસ સોપ વોઝ પેકેટેડ ઇન ક્યારે થયો છે, June 2013, કે June 2013ની અંદર આ પેક થયેલો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ. પે એટલે ચૂકવવું, હાઉ મચ એટલે કેટલા, કે તમે છે તે એક સાબુ ખરીદો તો તમે કેટલા પૈસા ચૂકવશો. તો આપણે લખી શકશું કે આઈ વિલ પે 12.75 રૂપીસ ટુ બાય ધીસ શોપ, કે આ સાબુ ખરીદવા માટે હું છે તે 12.75 રૂપિયા ચૂકવીશ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત, કે શું ચાંદની સેન્ડલ શોપ છે તે ગુજરાતમાં અવેલેબલ છે. તો કે યસ છે ને, કે સુંદરપુર છે ક્યાં આવેલું છે ગુજરાતની અંદર, કે યસ, કે ચાંદની સેન્ડલ શોપ છે ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. તો આ જોઈ આપણે ચાંદની સેન્ડલ શોપ નામની જે શોપની જાહેરાત છે તેને આધારે પ્રશ્ન. ત્યાર પછી આપણે જોઈએ સી, એક્ટિવિટી 5માં C, તેમાં એક કેશ મેમો આપેલો છે તેના વિશે જોઈએ. તો કેશ મેમો આપેલો છે અહીંયા, કેશ મેમો નામ છે જરૂરત કિરાણા સ્ટોર. આ દુકાનનું નામ શું છે કેશ મેમો જેનો છે, તેને જરૂરત કિરાણા સ્ટોર. એનો રજિસ્ટ્રેશન નંબર આપેલો, રજિસ્ટર નંબર આપેલો છે. ડેટ આપેલી છે જે કોઈ વ્યક્તિએ ખરીદો હશે બધો સામાન, જે તારીખે તે તારીખ આપેલી છે ત્યાં. પછી પર્ટિક્યુલર્સ કે જે પણ સાધન લોકોએ લીધા છે, વસ્તુઓ લીધી છે તેના નામ લખેલા છે. ત્યાર પછીની કોલમમાં ક્વોન્ટિટી લખેલી છે, એ કેટલી વસ્તુઓ તે લોકોએ લીધી છે તે. અને ત્યાર પછીની કોલમમાં લખેલી છે તેની પ્રાઇસ, કે કઈ વસ્તુની કેટલી કિંમત છે તે. અને છેલ્લે જે લાઈન આપેલી છે તેમાં આપેલું છે ટોટલ અમાઉન્ટ, કે કેટલા રૂપિયા ટોટલ બધી વસ્તુના કેટલા રૂપિયા તેણે ચૂકવા છે તે. આ બધી માહિતીને આધારે જે 5 પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો ચાલો જોઈએ. પ્રથમ પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તો કે શોપનું નામ શું છે. શોપ એટલે દુકાન. શું નામ આપેલું છે શોપનું, તો કે જરૂરત કિરાણા સ્ટોર. તો આપણે લખીએ જવાબ તેનો, કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાણા સ્ટોર. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ ડીડ નીતાબેન બાય. બાય એટલે ખરીદવું, હાઉ મેની એટલે કેટલા, કે નીતાબેન છે એ સન બિસ્કિટના કેટલા પેકેટ ખરીદે છે. તો જો જે કેશ મેમો આપેલો છે તેમાં સન બિસ્કિટ જે પેલું છે નામ, એ સન બિસ્કિટનું છે. કેટલા ક્વોન્ટિટી એટલે કે જથ્થો, કેટલી જથ્થામાં ખરીદે છે, તો કે 3. તો આપણે લખીએ કે નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ, કે નીતાબેન છે એ બિસ્કિટના 3 પેકેટ ખરીદ્યા.
ત્યાર પછી છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ, કે 1 kg બાસમતી રાઈસ પ્રાઇસ એટલે કિંમત કેટલી છે? તો બાસમતી રાઈસની કિંમત કેટલી છે? છેલ્લેથી બીજી લાઈન આપેલી છે, એક કિલોની કિંમત કેટલી આપેલી છે? 33 રૂપીસ. તો આપણે લખી શકીએ ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ ઇઝ કેટલી છે? રૂપીસ 33 રૂપીસ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે હાઉ મચ મની ડીડ નીતાબેન પે, નીતાબેન છે એ કેટલા પૈસા ચૂકવશે? તો આપણે લખી શકીએ ટોટલ અમાઉન્ટ એનું કેટલું છે? 222.25 રૂપીસ. તો નીતાબેન પેડ 222.25 રૂપીસ. અને છેલ્લો ક્વેશ્ચન આપેલો છે વેન ડીડ નીતાબેન ગો ટુ ધી શોપ, કે નીતાબેન એટલે ક્યારે, નીતાબેન છે એ આ દુકાને ક્યારે ગયા હતા? તો ક્યારે ગયા હતા કે જૂન તારીખ આપેલી છે ને, જૂન 2013ની કઈ તારીખ છે? જુલાઈ 7મો મહિનો છે, 22 તારીખ, જુલાઈ મહિનાની 22 તારીખે 2013ની અંદર ગયા હતા. તો આપણે લખી શકીએ નીતાબેન વોન ટુ ધી શોપ ઓન 22 જુલાઈ 2013. ઓકે, તો આ આપણે બે બી અને સી જોઈ લીધી. હવે આપણે જોઈએ આગળની જે છે એ ડી, જે ડી છે તમારે તમારા હોમવર્કમાં કરવાની છે. ડી છે તેમાં એક ટિકિટ આપેલી છે, ટ્રેનની ટિકિટ, એ ટિકિટ વિશેની માહિતી આપેલી છે, ક્યાંથી ક્યાં જાય છે, આણંદથી ગાંધીનગર જાય છે, 2 એડલ્ટ છે, 2 ચાઇલ્ડ છે, તારીખ કેટલી છે? 24 જુલાઈ છે, કિલોમીટર છે 104, અને એના રૂપીસ કેટલી છે, ટિકિટની કિંમત કેટલી છે? 64 રૂપીસ. તો આ ટિકિટને આધારે તમને જે નીચે જે પ્રશ્નો આપેલા છે, 5 પ્રશ્નો, એ 5 પ્રશ્નો છે એ તમારે તમારા હોમવર્કની અંદર કરવાના છે. અને આગળ જે 3-3 એક્ટિવિટી છે એ પ્રશ્નો પણ તમારે તમારી બુકની અંદર લખી નાખવાના છે. મેં તમને જે કીધા છે બધા પ્રશ્નો, અને આ પ્રશ્ન છે ડી છે એક્ટિવિટી, તે તમારે તમારી હોમવર્કની અંદર કરવાની છે. ઓકે, સમજાઈ ગયું બધાને? થેન્ક યુ.